डीसामां सगीरा पर दुष्कर्म आचरनार ट्यूशन संचालक ने કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવાયા. ડીસામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર ટ્યુશન સંચાલકને કોર્ટમાં રજૂ કરાતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ડીસા નજીક આવેલ માલગઢ ગામે 30 વર્ષીય ટ્યુશન સંચાલકે ઘરે ટ્યુશન આપવા જતા સગીર વિદ્યાર્થીને સ્કૂલમાંથી ઉપાડી જવાની ધમકી આપી તેને ડીસા હાઈવે નજીક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં તેના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હતું. ગભરાઈ ગયેલ સગીરાએ આ બાબતની જાણ પરિવારજનોને કરી હતી, જેથી આ બાબતે સગીરાના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ટ્યુશનિયા શિક્ષકને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાં પણ સરકારનો પ્રતિબંધ હોવા છતાં પણ અનેક શિક્ષકો ખાનગી રીતે પોતાના રહેઠાણથી દૂરના સ્થળો ઉપર મોડી સાંજે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા છે, ત્યારે આ બાબતે પણ જવાબદાર તંત્ર જાગૃતતા દાખવે તેના ઉપર બ્રેક લગાવે તે અત્યંત જરૂરી છે.